ઓનલાઈન ક્લાસમાં માં આપ સૌનું હાર્દિક કરું છું ધોરણ 1 વિષય ગણિત વિષય પ્રકરણ 9 માહિતીનો ઉપયોગ આપણે પ્રકરણ 8 માં 21 ની 50 સુધીની સંખ્યા શીખ્યા તો તેમાં આપણે શીખ્યા દશક અને એકમ તો દશક એટલે કે 1 થી 10 સુધીની જે સંખ્યા હોય અને 10 નો જૂથ થાય એને દશક કહેવાય અને એકમ એટલે કે ગણિત એકસો નવ ઉપર જોઈએ પ્રકરણ નવ માહિતી નો ઉપયોગ તો અહીંયા આપણને વિવિધ આકારો આપ્યા છે અને તે આકારો દોરી અને તેને ચિત્ર બનાવ્યું છે અને તે આપણે ચિત્રમાંથી વિવિધ આકારો ઓળખી અને તેને ગણવાના છે તો ત્રિકોણ છે ગોળ છે ચોરસ છે અને લંબચોરસ છે તો તેવા બધા આકારોને આપણે ઓળખી અને ગણીશું તો તમે પણ મારી સાથે ગણજો હવે આપણે સૌ પ્રથમ ત્રિકોણ આકાર છે તેને ગણીશું તો અહીંયાથી આપણે ગણવાનું શરૂ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પછી અહીંયા નવ દસ અગિયાર બાર તેર ચૌદ પછી અહીંયા જોઈએ પંદર સોળ સત્તર અઢાર પછી અહીંયા ઓગણીસ વીસ અને આ એકવીસ બાવીસ તો અહીંયા આપણે બાવીસ લખીશું તો ત્રિકોણની સામે જે ફૂલ છે તેમાં બાવીસ લખવાના છે હવે આપણે જોઈએ ગોળ તો આપણે ગોળને ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા થયા આઠ અને બે આંખ અને એક નાખ છે તો તેને ગણીશું નવ દસ અગિયાર તો અહીંયા ગોળમાં આપણે અગિયાર કરીશું હવે આપણે ચોરસ જોઈએ તો ચોરસને આપણે ગણવાના છે ગણો છે મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ પછી અહીંયા છ સાત અને આ ચોરસ છે તે આઠ તો અહીંયા આપણે આઠ કરીશું હવે આપણે લંબચોરસ ગણીશું તો તે પણ તમારી સાથે ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા થયા સાત તો અહીંયા આપણે સાત લખીશું હવે આપણે આકારનું નામ આપો તો સૌપ્રથમ એટલે કે સૌથી વધુ વખત આવતો હોય તે આકાર કયો છે જો જે આમાં કયો આકાર સૌથી વધારે આવ્યો છે તો તે છે ત્રિકોણ તો અહીંયા આપણે ત્રિકોણ લખવાનું છે ત્રી કોણ તમારે જે અહીંયા છે ચોરસ કરેલું તેમાં જ લખવાનું છે અને હવે જોઈએ તો સૌથી ઓછી વખત આવ્યો હોય તે આકારનું નામ લખવાનું છે તો આમાં જુઓ દો બાળકો સૌથી ઓછી વખત કયો આવેલો છે તો છે લમ ચોરસ તો આપણે તે આકારનું નામ અહીંયા લખીશું લમ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત પેન્સિલની મદદથી લખવાનું છે આ બાળકો મિત્રો છે દરેક બાળકના નામમાં સમાયેલ અક્ષરને ગણો અને લખો તો અહીંયા આપણને બાળકોના નામ આપ્યા છે અને સામે તેના અક્ષરની સંખ્યા લખવાની છે એટલે કે નામમાં જેટલા અક્ષરો આપતા હોય તે અક્ષરો ગણી અને તેની સંખ્યા લખવાની છે તો ચાલો બાળમિત્રો તમે પણ મારી સાથે લખજો હવે આપણે જોઈએ પહેલું નામ તો પહેલા નામ શબ્દ મ કેટલા અક્ષરો થયા ગણો છો તો એક બે ત્રણ ચાર કેટલા અક્ષર થશે ચાર તો તેની સામેની અક્ષરની સંખ્યા છે તેમાં આપણે ચાર લખીશું હવે આપણે નીચે જોઈએ જોસેફ અક્ષર કેટલા થયા નામના તો ગણો છે મારી સાથે એક બે ત્રણ તો કેટલા અક્ષર થશે ત્રણ તો તેના નામની સામે અક્ષરની સંખ્યા છે તેમાં આપણે ત્રણ લખીશું હવે આપણે જોઈએ અરુણ ત્રીજું નામ શું છે અરુણ તો તેમાં કેટલા અક્ષર આવશે ગણો જોઈ એક બે ત્રણ તો અહીંયા આપણે ત્રણ લખીશું હવે આપણે ચોથું નામ જોઈએ તો તે નામ શું છે મ કેટલા નામના અક્ષર થશે ઘણો જોઈ એક બે ત્રણ ચાર તો અહીંયા આપણે ચાર લખીશું તેના નામની સામે હવે આપણે નીચે જોઈએ તો શું નામ છે જ ય તો નામના અક્ષર કેટલા થશે ઘણો જોઈ એક બે કેટલા અક્ષર થયા બે તો તેના નામની સામે આપણે બે લખીશું હવે આપણે નીચે જોઈએ તો નીચે શું નામ છે પરી તો આપણે તે નામની સામે જ તેના બે અક્ષરો થશે તો તે અહીંયા આપણે લખીશું હવે આપણે નીચે જોઈએ તો શું નામ છે હેમાંગીની તો અહીંયા આપણને મંગી નામ આપેલું છે તો તેના અક્ષરો આપણે ગણવાના છે તો શું નામ છે મોહમ્મદ તો તેના અક્ષર કેટલા થશે એક બે ત્રણ ચાર તો અહીંયા આપણે ચાર લખીશું અને હવે નીચે જોઈએ તો નીચે જય દીપ તો તેના કેટલા અક્ષર થશે એક બે ત્રણ ચાર તો અહીંયા આપણે ચાર લખીશું હવે આપણે નીચે જોઈએ તો આ લખ્યા આપણે નામના અક્ષરોની સંખ્યા એટલે કે નામ હતું તેના અક્ષરો ગણ્યા અને તેની સામે તેની સંખ્યા લખી હવે આપણે નીચે જોઈએ તો કેટલા નામમાં બે અક્ષર આવ્યા છે તો તમે નામ જુઓ તો કેટલા નામમાં બે અક્ષર આવ્યા છે તો એક તો જય અને બીજું છે પરી શું નામ છે પરી તો અહીંયા આપણે બે કરીશું બે નામમાં બે અક્ષર રહેવા છે કેટલા અક્ષર રહેવા છે બે નામમાં બે તો અહીં આપણે બે કરીએ હવે નીચે જોઈએ તો કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા છે તો આપણે પહેલાં નામ જોયા અને તેની સંખ્યા લખીએ તો આપણે જોઈએ કે કેટલા નામમાં બે ત્રણ અક્ષર આવ્યા છે તો એક બે બે નામમાં ત્રણ અક્ષર આવ્યા છે તો અહીંયા બે કરીશું અને હવે જોઈએ તો કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા છે ગણો જોઈએ નામમાં ચાર અક્ષર કેટલા આવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ નામમાં ચાર અક્ષર આવ્યા છે તો અહીંયા આપણે પાંચ કરીશું હવે નીચે જોઈએ તે ઉપર લખેલા બધા નામોમાં કેટલી વખત આવ્યા છે તો ઉપર જે નામ છે તેમાં કેટલી વખત છે તો આપણે ગોળ ગોળ કરીશું કરીશું જ્યાં મ હોય ત્યાં ચાલો આપણે મ ગોતીએ બધા નામમાં તો એક તો અહીંયા છે એક પછી બીજું મ છે અહીંયા તો બે પછી ત્રીજો મ છે અહીંયા ચાર અને ત્રણ થયા ને હવે અહીંયા આવશે કેટલામાં આવશે તો અહીંયા છે ચોથો અને અહીંયા આવશે પાંચ કેટલામાં થયા પાંચ તો અહીંયા આપણે પાંચ લખીશું હમ હવે આપણે જોઈએ ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યા છે તો તેના પર આપણે ગોળ કરીશું તો આપણે ન ગોતીયે કેટલા ન છે તો અહીંયા એક એક પછી અહીંયા આવશે બે પછી ક્યાં છે ગોતો જઈ અહીંયા છે ત્રણ કેટલા ન આવ્યા બધા નામમાં થઈ ત્રણ તો આપણે ત્રણ લખીશું અહીંયા તો આવી જ રીતે બાળકો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો નવ ઉપર અને એકસો દસ ઉપર તમારે લખવાનું છે